નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખથી 13 સપ્ટેમ્બર 2014 શનિવાર, ભાદરવા વદ પાંચમ છે, ભરણી નક્ષત્ર અને મેષ રાશિ છે. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિ નામાંકર છે અ લ ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ, ઉમંગ, આત્મવિશ્વાસ આજે સારા દેખાય. આજના દિવસે નવીન કાર્યના આયોજનમાં પણ અન્યનો સાથ સહકાર મળે. માર્કેટિંગ ક્ષેત્રે આજે વધુ મહેનત વધુ યોગ્ય છે તેમ પણ કહી શકાય છે. તદુપરાંત આજના દિવસે કંઈ પણ જૂના અટકેલા કામ આગળ વધારવાની કોશિશ કરો તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે. અન્ય લોકો આગળ તમારા કામની ભાવના કદર થાય. કોઈ જગ્યાએ ધાર્મિક કે સામાજિક કામકાજમાં આજે મિલન મુલાકાત થાય તેવા સંજોગો પણ સંભવિત છે. કોમોડિટી બજારમાં આજના દિવસે અનુભવ મુજબ નાનું જ કામ કરવું જરૂરી છે. વૃષભ રાશિ નામાંકર છે બ વ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. આજના દિવસે જે લોકો ખાણીપીણી, મોજ શોખ, કલા જગત, કાપડ બજાર સાથે કામ કરે છે, હીરા બજાર સાથે જે લોકો કામ કરે છે તેવા લોકો માટે આજે થોડુંક ઉત્સાહ વધુ જોવા મળે તેમ પણ સંભવિત છે. જે લોકો ફાર્માસ્યુટિકલ કંપનીનું માર્કેટિંગ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજે વધુ મહેનત વધુ યોગ્ય ફળ આપે તેવા સંજોગો પણ કહી શકાય છે. તદુપરાંત મિત્રો થકી કે કુટુંબ થકી કંઈ પણ કાર્યના આયોજનમાં આજે ભાગ લેવાની પણ સંભાવનાઓ રહેલી છે. કોઈ જગ્યાએ મુસાફરી પણ સંભવિત છે. કોમોડિટી બજારમાં અનુભવ મુજબ નાનું જ કામ કરવું જરૂરી છે. મિથુન રાશિ નામાંકર છે ક છ ધ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. માનસિક ઉદ્વેગ વધુ લાગે. નાની નાની ખટપટોમાં આજે થોડો સમય વધુ પસાર થાય. આજે કોઈને વણમાંગી સલાહ સૂચન કે કોઈને ઠપકો ન આપવો. આજના દિવસે વાણી સંયમ રાખવો વધુ જરૂરી છે. તદુપરાંત જે લોકો કંઈ પણ પ્રકારના કન્સલ્ટન્સીને લગતા વ્યવસાય કરે છે તેવા લોકોએ વ્યવસાયમાં કોઈ દ્વિધા અથવા આયોજનનો અભાવ ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. મુસાફરીમાં પણ થોડીક તકેદારી વધુ રાખવી. ગેસ, પિત્ત, એસિડિટી, અપચો અને સાંધાની તકલીફથી જરા વધુ સાચવવું. જે લોકો કોમોડિટી બજારમાં કામ કરે છે તેવા લોકોએ અનુભવ મુજબ નાનું જ કામ કરવું જરૂરી છે. કર્ક રાશિ નામાંકર છે ડ હ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. જે લોકો નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજે કામમાં થોડી દ્વિધાભર્યું વાતાવરણ જોવા મળે તેવી પણ સંભાવના છે. આજે ક્યાંક ક્યાંક મન અશાંત રહે. વડીલ વર્ગ બાબતે કંઈ પણ પ્રકારની ચિંતા અથવા વિચારોનો પ્રભાવ તમારા પર વધુ રહે તેવા સંજોગો પણ સંભવિત છે. પ્રભુ ભક્તિમાં ધ્યાન આપી દિવસ પસાર કરવો. એકંદરે દિવસ શાંતિથી પસાર થાય તેવા સંજોગો પણ સંભવિત છે. જે લોકો ખાણીપીણી, ફળ ફળાદિ, ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે તેવા લોકો માટે આજે કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય તેવા સંજોગો પણ સંભવિત છે. કોમોડિટી બજારમાં આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી નાનું જ કામ કરવું વધુ જરૂરી છે. સિંહ રાશિ નામાંકર છે મ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ, ઉમંગ આજે વધુ જોવા મળે, ધાર્યા કામ થાય. કોઈ જગ્યાએ આજના દિવસે કંઈ પણ નવીન કાર્યનું આયોજન હોય એમાં તમારો પ્રતિભાવ આજે સારો અંકાય. ભૂતકાળમાં તમે કોઈ એવા વિશિષ્ટ કાર્ય કર્યા હોય તે કાર્યની કદર અથવા પ્રશંસા પણ આજના દિવસે સાંભળવા મળી જાય તેવા સંજોગો સંભવિત છે. જે વિદ્યાર્થીને કંઈ પણ વસ્તુ શીખવા સમજવામાં અઘરું પડતું હોય એ વસ્તુ શીખવા સમજવામાં જો મહેનત આજે વધુ કરે તો વધુ યોગ્ય છે તેમ જરૂરથી કહી શકાય છે. ખેતીવાડી અથવા જમીનને લગતા કોઈ વ્યવસાય છે, સરકાર સાથે કંઈ પણ પ્રકારના કામકાજ જે લોકો કરે છે તેવા લોકોને આજે કંઈક ઉત્સાહજનક વાત બને તેમ પણ સંભવિત છે.
કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો જો પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. કન્યા રાશિ નામાંકર છે પઠાણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. માનસિક ઉદ્વેગ વધુ રહે, મસ્તી મજાકના વાતાવરણથી દૂર રહેવું, ખટપટ નામનો ભોગ ન બનાય તેનું પણ ધ્યાન રાખવું, કોઈ જગ્યાએ વિચાર મતભેદ ન થાય તેની તકેદારી રાખવી, સાંધાના હાડકાના દર્દ હોય, વાયુ ગેસ એસિડિટીની તકલીફ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે તકેદારી રાખવી અને વાહન ધીમેથી ચલાવવું પણ જરૂરી છે. કોમોડિટી બજારમાં આજે જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. તુલા રાશિ નામાંકર છે રત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. પસંદગીના કામ થાય, આજે અટકેલા કાર્ય પણ પૂર્ણ કરવાની કોશિશ કરો તો તેમાં પણ કંઈ નવી દિશા જોવા મળે. આજના દિવસે તમારી પ્રશંસા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ થાય તેવા સંજોગો સંભવિત છે. જે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરતા હોય તેને કોઈ વિષય વસ્તુ શીખવામાં અઘરું પડતું હોય તેવા લોકોએ આજે એ વિષય વસ્તુ શીખવામાં જો મહેનત કરે તો તેમાં આવડત વધે તેવી પણ સંભાવના છે. તદુપરાંત આજે કોઈ જગ્યાએ નવીન ઓળખાણ થવાની પણ સંભાવના છે અથવા તો કદાચ કોઈ જૂની ઓળખાણ તાજી થાય તેવા સંજોગો સંભવિત છે. કોમોડિટી બજારમાં આજના દિવસે પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરો તો લાભ સંભવિત છે. વૃશ્ચિક રાશિ નામાંકર છે નય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. માનસિક ઉદ્વેગ વધુ લાગે, આજના દિવસે ખટપટના ભોગ વધુ બનાય. જે લોકોને કંઈ પણ નવીન કાર્ય કરવાનું હોય એ કાર્યમાં આજે ધીરજ ગણતરી અને ચોકસાઈ જો વધુ રાખે તો વધુ યોગ્ય છે તેમ ચોક્કસપણે કહી શકાય છે. કદાચ આજે મુસાફરીમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે, કોઈની સાથે અજાણ્યા સાથે પણ ખટપટ અથવા વધુ પડતી આત્મીયતા અથવા વાર્તાલાપ ન કરવી એ પણ વધુ ઇચ્છનીય છે. હાડકાની તકલીફ, માથાની તકલીફ અને આંખની તકલીફથી સાચવવું. કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. ધનરાશિ નામાંકર છે ભ ફ ધ. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહવાળો છે. કંઈક નવીન કાર્ય થાય, આજે ધાર્મિક ભાવના વધુ જાગે, લોકો સાથે મિલન મુલાકાત કરવાની ઈચ્છા જાગે. આજના દિવસે તમારી લાગણી પણ થોડીક વધુ પડતી આત્મીયતા બતાવે તેવા સંજોગો પણ કહી શકાય છે. તમારા કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ થાય તેમ પણ કહી શકાય. માર્કેટિંગમાં વધુ મહેનત વધુ યોગ્ય છે તેવું પણ જણાઈ રહ્યું છે. કોમોડિટી બજારમાં આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી પોતાના અનુભવને આધારે જ કામ કરવું એ વધુ જરૂરી છે. મકર રાશિ નામાંકર છે ખ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે મકર રાશિના જાતકોને પોતાના રોજિંદા કામકાજ મુજબ દિવસ પસાર થાય. કોઈ જગ્યાએ નાના નાના કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય, માનસિક થાક વધુ લાગે. વડીલ વર્ગને આજે આરામ કરવાની વૃત્તિ, કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે. વિદ્યાર્થી વર્ગને આજના દિવસે ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન વધુ જાય તેવા સંજોગો પણ આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. કોઈ જગ્યાએ હરવા ફરવામાં નાણાકીય ખર્ચ ગજા બહારનો પણ થાય તેમ પણ સંભવિત છે, માટે આજે ખર્ચ પર અંકુશ રાખવો પણ જરૂરી છે. કોમોડિટી બજારમાં આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી નાનું જ કામ કરવું જરૂરી છે. કુંભ રાશિ નામાંકર છે ગ શ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. કોઈ જગ્યાએ નવીન કાર્યના આયોજન હોય એમાં તમારો ઉત્સાહ, તમારું ઇન્વોલ્વમેન્ટ પણ સારી દેખાય. અન્યને તમને સાથ સહકાર આપવાની ભાવના જાગે. કંઈ પણ પ્રકારની ખરીદી કરવાની ઝંખના હોય તો તેના પ્લાનિંગ પણ આજે થઈ શકે, આયોજન પણ થઈ શકે તેવા સંજોગો છે. કોઈ જગ્યાએ મુસાફરી પણ થાય, ક્યાંક નાણાકીય ખર્ચ પણ રાજી ખુશીથી થાય, મોજ શોખ પાછળ ખર્ચ થાય તેવા સંજોગો પણ આજે સંભવિત છે. લાકડાનું કામ, ચામડાનું કામ,
કે કોમ્પ્યુટરને લગતું કામ કરો છો, ધાતુને લગતું કામ કરો છો, તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં કંઈક નવીન જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગો પણ કહી શકાય. કોમોડિટી બજારમાં અનુભવ મુજબ નાનું જ કામ કરવું જરૂરી છે. મીન રાશિ નામાંકર છે દ ચ જ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે મીન રાશિના જાતકોને કંઈ પણ પ્રકારના કામકાજમાં દ્વિધા વધુ રહે, વાત વાતમાં ગુસ્સો આવે. સ્ત્રી વર્ગને આજે કામ કરવાની ઉત્સાહની પ્રવૃત્તિ ઓછી દેખાય. વિદ્યાર્થી વર્ગને ઇતર પ્રવૃત્તિ વધી જાય. આજે ધાર્યા કરતાં વધુ ખર્ચાઓ થાય તેવા સંજોગો બને. કોઈની સાથે મતભેદ કે વિચાર મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. પડવા વાગવા લપસવાથી પણ આજે સાચવવું એ પણ જરૂરી છે. તદુપરાંત પેટની તકલીફ, આંતરડાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય છે. કોમોડિટી બજારમાં આજના દિવસે જોખમથી દૂર રહેવું જરૂરી છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપો. નમસ્કાર.